पंचमहाल जिला शहरा खाते क्रेडिट एक्सेस ग्रामीण लिमिटेड कंपनी में छेला त्रण वर्ष उपरांत ब्रांच मैनेजर तरीके फरज बजावता दाहोद जिला फतेहपुरा तालुका सलारा गाम रहवासी रत्नाभाई मुड़ाभाई रोहित ब्रांच मैनेजर तरीके रही ब्रांच मॉनिटरिंग लोन एप्लिकेशन वेरिफिकेशन लोन मंजूर करी और वितरण करने कामगिरी करता था। तरह गत 12 जानुआरी रोज कंपनी डिविजनल मैनेजर दीपल कुमार राणाए शहरा शाखा की मुलाकात लैने वॉलेट रजिस्टर की चकासणी करता 68,932 रूपया रोकड़ तिजोरी में मड़ी आवी न हती। शे बाबते ब्रांच मैनेजर रत्नाभाई ने पूछपरछ करी क्रॉस वेरिफिकेशन करता मैनेजरे आ रकम पोताना अंगत लाभ माटे दुरुपयोग कर्यो होवानुं जाणवा मळ्युं हतुं। शहर मुख्य कचेरी ने बिजनेस सपोर्ट टीम द्वारा शहरा शाखा में आवेल खाताओनुं सेनेटाइजेशन हाथ धरवामां आवता रत्नाभाई द्वारा कथित कृत्य करवामां आव्युं होवानी तेओ द्वारा बैंक डिपोजिट स्लिप में चेड़ा कर्या होवानुं पण ध्यान आव्युं हतुं। शेमां 8,86,064 रूपया जेटली रकम बैंक में जमा करावी होवानुं वॉलेट बुक में दर्शाव्युं हतुं परंतु तेमांथी 5,61,068 रूपया जो जमा थया होवानुं अने कंपनी साथे ज 3,24,996 रूपया की उचापत करी होवानुं ध्यान आव्युं हतुं। बीजी तरफ ब्रांच मैनेजर रत्नाभाई द्वारा 30 सभ्यों की नकली डमी बनावीने 44 लोन एकाउंट पण बनावता आ डमी लोन खाताओमांथी वर्तमान ग्राहकों दस्तावेज साथ लोन उभा करी 56,20,621 ने उछापत करी होवानुं ब्रांच अधिकारी ध्यान आव्युं हतुं। आम चकासणी दरमियान ब्रांच मैनेजर द्वारा पोताने गैरकायदेसर नाणाकीय लाभ करनार इरादा थी आकृति आचर्य होवानी साथे 85,05,512 रूपया नी उछापत कर्यानुं ध्यान आव्युं हतुं। शेपैकी 6,30,000 ब्रांच मैनेजर रत्नाभाई द्वारा भरवामां आव्या हता ज्यारे बाकीना 68,75,502 नी उछापत करी होवानुं बहार आवता आ खानगी कंपनीना डिविजनल मैनेजर दीपल कुमार राणा द्वारा शहरा पुलिस मथके पहोंचीने ब्रांच मैनेजर रत्नाभाई मुड़ोभाई रोहित विरुद्ध फरियाद नोंधवामां आवी हती। जेने लईने पोलीसे गणतरीना कलाकोमां ज उचापत करनार ब्रांच मैनेजर रत्नाभाई रोहितनी धरपकड़ करीने आ उचापतमां अन्य कोई शख्सो सामेल छे के केम ते दिशामां तपासनो धमधमाट शरू कर्यो छे। शहरा खाते आवेल क्रेडिट एक्सेस ग्रामीण लिमिटेडनी ब्रांच अहींया शहरा खाते एस्टाब्लिश थयेल छे। તેમાં બેંકના મેનેજરશ્રી ગઈકાલ આવેલા અને મેનેજરશ્રીએ એક અરજી આપેલી જે અરજી જોતા અને અરજીની બાબતે વિગતવાર પૂછતા તેઓ જણાવેલ છે કે તેઓની બેંકમાં નોકરી કરતા રત્નાભાઈ મુળાભાઈ ચમાર નાવ દ્વારા બેંકના એકાઉન્ટો સાથે તેમજ બેંકની જે ડેલી કેશ ડિપોઝિટ થાય એમાં પોતે પોતાની મેલેફા ઇન્ટેન્શનથી એમાં ગરબડી કરી હતી અને બેંકના ઓડિટ દરમિયાન અને એનાલિસિસ કરતાં એ સપાટી પર આવેલ જેના આધારે લોકોએ ફરિયાદ હતો એ ફરિયાદના આધારે શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે। આરોપીને તાત્કાલિક આજના જ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે। સર આજે આરોપી હતો એ મેનેજર હતો કે કોણ હતો? આ બેંક એ બ્રાન્ચ મેનેજર હતો ખાસ કરીને એને કઈ રીતે જે સામાન્ય રીતે બેંકમાં બ્રાન્ચ મેનેજર હોય છે સંપૂર્ણ જવાબદારી બ્રાન્ચ મેનેજરની રહેતી હોય છે। કોઈ પણ કેશ આવતી હોય કેશ ઇનફ્લો અને આનું જે આજે બેંક છે બેંકમાં આનું લોન લોન કોઈને લોન આપી હોય તેનું ફાઇનલ ઓથોરાઇઝ પોતે કરતા હોય કરવાની સત્તા આપેલી હતી જેથી કરીને એને પોતાના અમુક ફરજી ડોક્યુમેન્ટ લઈને પણ ખોટી લોનો ઊભી કરેલી છે અને જે ડિપોઝિટ થયું હોય એમાં પણ ટેકનિકલી ક્વેરી ઊભી કરીને અને ગરબડ ઊભી કરીને ટોટલ 78,75,512 રૂપિયાનું એને ઉચાપત કરેલી છે। આવા કેટલા લોકોના હશે એ તપાસ દરમિયાન નીકળશે શું છે। ક્રેડિટ એક્સિસ ગ્રામીણ લિમિટેડ શહેરા બ્રાન્ચ ખાતે જે અહીંયા બ્રાન્ચ મેનેજર હતા રતનભાઈ ચમાર જે ગાડી લાસ્ટ 3 વર્ષથી કાર્યરત હતા અને આ શાખાના અંદર એમની ફરજ બજાવતા હતા। છેલ્લા 7 મહિનાથી 1 વર્ષના સમયગાળા દરમિયાન એમની અંદર નવી નવી જે કાંડ યુક્તિઓ વાપરી એ કોઈને બી ખબર નહોતી। એટલે અમારું કામ જે હોય છે ગ્રામીણ વિસ્તારના અંદર મીડિયમ વર્ગના જે લોકો હોય છે જેમને ધિરાણ આપીને એમની આવકના અંદર વધારો કરવાનો, તો એમના નામ જે જૂના અમારા કસ્ટમર હોય ક્લાયન્ટ હોય એમની જેની લોન પૂરી થાય છે એના નામના ડુપ્લિકેટ બેંક એકાઉન્ટ બનાવતા હતા, બનાવીને એમના નામના અંદર એ પૈસાનો ઉપયોગ કરતા હતા। આ રીતે જે અમુક કસ્ટમર જે પોતાની લોન પૂરી ભરપાઈ કરી ગયેલા એ ભરપાઈ કરી ગયેલાના લોન એકાઉન્ટ બંધ કર્યા નહોતા અને ચાલુ રાખેલા, આ રીતે કંપનીના અંદર 78,00,000 જેવું એમને ગબન ઉચાપત કરેલ છે। આની જાણ થતાં અમને
અમે એની ફરિયાદ પોલીસ સ્ટેશનના અંદર નોંધાવી છે, એના રિલેટેડ લગતા જે જરૂરી ડોક્યુમેન્ટ હતા એ બી અમે પોલીસ સ્ટેશનના અંદર જમા કર્યા છે. કંપનીની છે જે ઉચ્ચાપતની રકમ છે, ટોટલી જે લોન છે એ બધી કોની છે, જે અમાઉન્ટ છે રકમ છે કંપનીની છે. જે છે એમના નામના જ બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને એ લોનો નવીસરથી એમને પોતે એમના નામ એમને ઉઠાવેલી છે કંપનીના અંદરથી. હા, અને ટોટલ એમાઉન્ટ એના અંદર ટોટલ બધું હજી અડધું વેરિફિકેશન બી જે છે બાકી છે, પણ અત્યાર સુધીના અંદર 101 કસ્ટમરનું છે અને ટોટલ 75-78 લાખનો એના અંદર સમાવેશ થયો. હજી બી એની તપાસ ચાલુ છે, હવે હોય નહીં વધારે, કેમ કે અમે લગભગ આનું તપાસ છેલ્લા 20 દિવસ 1 મહિનાથી આની ચાલુ. મારું નામ દીપલ કુમાર રાણા, હું અત્યારે ક્રેડિટ એક્સિસ ગ્રામીણ લિમિટેડના અંદર ડિવિઝનલ મેનેજર તરીકે કાર્યરત છું અને હું વડોદરા બેસું. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ.